મોર્નિંગ જે સિરસના કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા મજામાં હશો. અને અત્યારે વાગી છે 7 અને જો નાસ્તા માટે પૂરી બની ગઈ છે. અહીંયા મિશ્રીને નાસ્તા માટે બનાવી હતી તો થોડોક લોટ બચી ગયો, મેં કીધું અમારા માટે બનાવી નાખીએ, લોટ રાખવો નથી. થોડોક જ લોટ બાંધે તો પણ તોય બચી ગયો. તો આજે કંઈક બનાવવાના છીએ મસ્ત, તો મેં કીધું સવારના શાક બનાવી દીધું, હવે લોટ બાંધી નાખ્યો છે ને રોટલી બનાવવાની છે. તો ચૂલો લગાડી નાખ્યો છે બહારે, તો મેં કીધું ચાલો ફટાફટ પહેલાં રોટલી બનાવી લઈએ અને પછી જે આજે વસ્તુ બનાવવાની છે એ બનાવીએ. તો સવાર સવારનું શિરામણ બધું ચાલુ છે, રોટલીઓ ગળવાની. અહીંયા કને એક બાજુ એટલી રોટલીઓ ગળાઈ ગઈ છે. આદ્યા બીને અહીંયા રમત ચાલુ છે. આ બાજુ ગોલું મોલું ગયા. અહીંયા જે બનાવું છે છાશવાળી રોટલી વઘારેલી, તો એના માટે ડુંગળી લસણ મરચાં ટમેટા ને આ રોટલી કટકા કરીને છાશમાં પલાળી નાખી દી. વઘાર મૂકી દીધો એ. નાસ્તો કરવા બધા આવી ગયા છે. આદ્યાબેન ત્યાં જો રોટલી બનીને થઈ ગઈ છે રેડી, ફળફળ ફળફળ થાય એટલે ઉકળતી નથી, ક્યાંની વાટ જોઉં છું. આવી જાઓ નાસ્તો કરવા, આવી જાઓ નાસ્તો કરવા. આદ્યાબેન બેસી ગયા છે. મેગી ખાવા આવી જાઓ, મેગી ખાવા આવી જાઓ. અહીંયા જુઓ બટુક કુમાર આવી ગયા છે. વળી પાછું કઈક નવું રેસીપી કઈક થાય છે. શું છે? સુજીની ટમેટા વાળી પૂરી છે. આ તો નાસ્તો છે ભાઈ. થોડુંક ઓછું હશે ને તો કઈ ઓલું નહી થાય, કારણ કે ઉપરથી અમે આપણે નાખીએ છીએ એટલે બે ચમચી જેટલું નાખી દીધું છે. હવે એને ટમેટાની પ્યુરી કરી છે, કેટલા 7-8 ટમેટા હતા એની પ્યુરી કરી છે. જેટલા એને લોટ બંધાશે એનાથી એનાથી જ બાંધી લેશું, પછી પાણી નાખશું. લોટ તો એકદમ સોફ્ટ જ બાંધવાનો છે. પૂરી માટે લોટ બંધાઈ ગયો છે અને લોટ એક કલાક રેસ્ટ કરે છે ત્યાં સુધી, અને તે નાવણ ધોવણ કરી લઈએ. કારણ કે એટલે જ મેં પહેલાં બાંધી નાખ્યો લોટ, કે ત્યાં સુધી ઊલું થઈ જાય ને ત્યાં સુધી મારું નાવાનું થઈ જાય. અને આ જુઓ બોરા પપ્પા લઈ આવ્યા છે, ખબર નહીં કેની વાડીથી લઈ આવ્યા છે, ક્યાંકથી આવ્યા છે, મારથી પૂછાણું નથી ક્યાંથી આવ્યા છે. મસ્ત એપલ બોરા આપણી વાડીએ આવા થાય છે, પણ આ વખતે દવા નહોતી છંટાણી તો બધે કીડો પડી ગયો, તો આટલા મોટા મોટા થાય છે આપણી વાડી છે. એક જ ઝાડવામાં બે છે, નાના થાય ને મોટા થાય, આવી જ રીતે આ મોટા છે ને સાથે નાના પણ છે, એટલે નાના મોટા એક જ ઝાડવામાં બે કલમ લગાડેલી એટલે બંને થાય સાથે.
સિઝન આ છેલ્લી હશે બોરાની, હવે તો નહીં હોય, છેલ્લા બોરા હશે. અત્યારે વાગી ગયા છે 10:45 અને નાહી ધોઈને ફ્રી થઈ ગઈ છું. ને હવે લોટને 1 કલાકથી તો વધારે જ થઈ ગયું, તો મેં કીધું ચાલો ફટાફટ વણી લઈએ. પહેલાં વણીશ ને પછી, કારણ કે એકલી છું એટલે વણતી આવીશ, અને પહેલાં બધી વણી લઈશ અને પછી તળીશ. આજે જમવાનું બપોરનું બધું બનાવી દીધું ને એટલે ટેન્શન નથી, એટલે જ મેં સવારના જ બનાવ્યું હતું. ઉઠવામાં જે 6 વાગી ગયા હતા સવારના, તોય મેં સવારના જ જમવાનું બનાવી નાખ્યું, કારણ કે ખબર જ હતી કે આ બનાવવાનું છે. આજે પૂરી બનાવવાની છે તો ટાઈમ લાગી જશે, એટલે સવારના બનાવી નાખ્યું. જો હજુ લોટ કેટલો સરસ થઈ ગયો છે, એકદમ નરમ, એકદમ કઠણાઈ નથી ને એકદમ નરમે નથી, એકદમ નરમ માંધ્યો હતો. નરમ એટલે એકદમ જ નરમ માંધ્યો હતો. તો પહેલાં ગોયણા બનાવી લઈએ ને ફટાફટ મંડીએ રોટલી બનાવવા, ને પછી લાઇટે નથી ત્યાં સુધી, લાઇટે આવી જાય તો સગડી ઉપર તળવાની મજા આવે. તો અહીંયા વણાઈ રહ્યું છે પૂરીની રોટલી ફૂલી. ફાઇનલી હવે લોટ થઈ ગયો છે રેડી. જેમ બને એમ સાઈડ નાનકડી ઝીણી વણવાની સાઈડ ને. અડધી ઉકરી ગઈ છું, અડધી વણીને, અડધી વણવાની બાકી છે. આટલો લોટ છે તો પછી હું કરીશ, પેલા અડધી એને તળી લઉં, રીતે કટ કરી લેવાના છે. પણ રોટલી એને આખી જ રહેવી જોઈએ, જો અહીંયાથી આખી રોટલી કટ નથી કરી, આખી તળાઈ જશે. આ માખું નાખશું ને આખી રોટલી તળાઈ જશે. હું પછી અત્યારે વાગી ગયા છે 6 અને પૂરી બનાવીને ક્યારે ના ફ્રી થઈ ગયા, પણ પછી વિડીયો બનાવવાનું ટાઈમ જ નહોતું. ટાઈમ શું, પછી થાકી ગઈ હતી એવી, પછી સૂઈ ગઈ થોડી વાર. આવી ગઈ છે તો ગાય ધોઈ આવીએ, ચાય પીધી હમણાં જ, ને ચાય પીને પપ્પા ગયા મિશ્રીને લેવા, તો આદ્ય ગઈ છે સાથે. ને ગાય ધોઈને પછી જમવાનું બનાવીએ. આજ જમવાનું કંઈ ખાસ બનાવવાનો વિચાર નથી, મિશ્રી ઉતાપાનું કહેતી હતી પણ ઉતાપા આજ નથી બનાવવા, પછી વળી ક્યારેક જોશું. તો સનસેટના વ્યૂ સાથે ચાલો આજે થોડીક મનની વાતો કરી લઈએ. તો ગાય ધોઈને ગોલુ, બેલા, કાળુ, ઢોળુ બધા અહીંયા સાથે આવે છે. મને અહીંયા આવીને બેસવું હોય ને એટલું ગમે ને, કારણ કે આ સનસેટ થતો હોય ને સવારના મોર્નિંગ સનરાઈઝ થતો હોય ને બહુ, એટલે બહુ જ ગમે. ત્યારે જો શાંતિ હોય એટલી, ધીમે ધીમે સનસેટ થતો હોય, જો તમે વ્યૂ ખાલી જુઓ કેટલી શાંતિ છે, બહુ મજા આવે. પક્ષીઓની અવર જવર થતી હોય, હજી અહીંયાની ઉપરથી અવર જવર થાય છે પક્ષીઓની. ને હમણાં જ યક્ષદાદાની આરતી થશે એટલે ઘંટના રણકારા. થોડોક સમય એને પોતાના માટે પણ કાઢવો જોઈએ. હમણાં ખીચડી ચડાવવાનો ટાઈમ થઈ ગયો હતો પણ મેં કહ્યું ચાલો થોડીક વાર રહીને ચડાવીશ. અત્યારે મસ્ત સનસેટનો વ્યૂ છે તો મેં કહ્યું ચાલો થોડીક વાર બેસીને નિરાતે વાતો કરીએ અને પછી જમવાનું બનાવીએ. જો ભગવાન ગયા ઘરે, મસ્ત વ્યૂ કેસરી કેસરી થઈ ગયું છે ને હવે. ને ગોલા ને બેલા એ રમે છે ત્યાં કને. છે મારી ઠંડી થઈ ગઈ વાતો વાતોમાં. Thank you.
ગ્લાસમાં ચા પીવાનું મને બહુ ગમે. ગોલુભાઈ આવી ગયા, ગોલુભાઈ ગોલો આવી ગયો, ગોલો ગોલો એમ ચાટવાનું નહી, એમ જ ભાઈ બે હું હતો ચાટવું નથી. અને બીજી એક વાત, ઘણા બધાને એને તો બેગ શીખવી છે, તો મેં કીધું એના માટે એક નવું ચેનલ ચાલુ કરીશ, કારણ કે આનામાં એના ભાઈઓ વધારે છે અને બહેનોની સંખ્યા થોડીક ઓછી છે. તો મેં કીધું ભાઈઓને ગમે નહીં બેગના વિડીયો, તો એટલા માટે એને તો નવું એક ચેનલ બનાવવાનું વિચાર્યું છે. તો જ્યારે પણ ક્રિએટ કરીશું ચેનલ, એમાં બધી અવનવી બેગો આવશે તમને, અને તે પણ સ્ટાર્ટિંગથી શીખવાડીશું બધું, કે જીપ કેવી રીતે લગાડવી, રનર કેવી, જીપમાં રનર કેવી રીતે લગાડવું, ચેક્સ કેવી રીતે કરવા, લાઇનિંગ કેવી રીતે કરવું, એ બધું ટોટલ શીખવાડીશું તમને, પહેલેથી શીખવાડીશ. કારણ કે હું જ્યારે શીખીને ત્યારે એને મને સિલાઈ નહોતી આવડતી, તો હું પણ ત્યારે મને એમ થતું કે આ ડાયરેક્ટ કેમ આમ બોલું થાય, એટલે હું તમને બધું સ્ટાર્ટિંગથી શીખવાડીશ. જ્યારે પણ હું ચેનલ નવું ક્રિએટ કરીશ ને ત્યારે તમને હું કહી દઈશ. તો બધા એમાં પણ તમારો સપોર્ટ ને પ્રેમ આવી જ રીતે આપજો જેવી રીતે આ ચેનલ ઉપર આપો છો. હમણાં થોડોક તમારો પ્રેમ ઓછો થઈ ગયો છે, તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરો વિડીયોને. તો ચાલો, હવે મિશ્રી નાદ્યાનો અવાજ આવે છે, હવે આવી ગઈ છે મિશ્રી નાદ્યા, ને હવે જઈએ ઘરે ખીચડી ચડાવીએ. ને અહીંયા 10-15 મિનિટ બેઠા ને તો મગજ એટલું શાંત થઈ ગયું ને, એટલી મજા આવેરીને. ને હું જ્યાં